Assalamualaikum વિદ્યાર્થીની મિત્રો આપણી શાળાનું નામ જનાબ બાઉભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ છે. ધોરણ એક, તારીખ છે 25/6/2021, વાર શુક્રવાર, બરાબર. ચાલો, આપણો વિષય છે કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં આપણે પાર્ટ એક, એનું નામ છે કમ્પ્યુટર શું છે. આપણે આગળના ટાસ્કમાં ભણી ગયા ને કે કમ્પ્યુટર શું છે, અને આપણે કમ્પ્યુટરના ભાગો વિશે જોઈ રહ્યા છીએ. ચાલો આગળ જોઈએ. કમ્પ્યુટરના ભાગોમાં આપણે આ એક ભાગ જોયો, એનું નામ છે મોનિટર. શું છે મોનિટર? એ ટીવીના પડદા જેવું છે. એના ઉપર તમે બધું જોઈ શકો, ગેમ રમી શકો, બરાબર. આ શું છે મોનિટર? મેં તમને લખવા આપેલું નોટમાં કે મોનિટર તમારે લખવાનું છે. નોટમાં એક પેજ ભરીને લાઈન પાડીને લખવાનું હતું. જોયું તમે, હવે મોનિટર બરાબર ઓળખી ગયા હશો. ચાલો હવે આપણે બીજો ભાગ આપણે એનો જોઈએ. આ એક ભાગ આપણે જોયો મોનિટર, બરાબર. બરાબર સમજ પડી ગઈ? હા. હવે બીજો ભાગ આપણે જોઈએ. જુઓ, દેખાય છે? હા, દેખાય છે ને. એને શું કહેવાય? માઉસ. શું કહેવાય? માઉસ. દેખાય છે? હા, એનું ચિત્ર પણ તમને દેખાતું હશે. જો એના ઉપર ત્રણ બટન હોય છે, બે સાઈડ પર અને એક વચ્ચે, બરાબર. માઉસ દેખાય છે ને, બરાબર. તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો તમે માઉસ જોજો અને એનું અવલોકન કરજો, બરાબર. કે માઉસ એ હોય છે, એને આગળ એ હોય છે, એનાથી આપણે મોનિટર ઉપર એડજસ્ટ કરી શકીએ છીએ, બરાબર. માઉસના બટનથી આપણે આગળ કામ લઈ શકીએ, આગળ પાછળ ઉપર નીચે આપણે કરી શકીએ છીએ. અને શું કહેવાય? માઉસ. દેખાય છે ને? લખેલું બી છે અહીંયા મા ઉ સ, મને કાનો મા ઉ સ, બરાબર. તમારે આગળ લખવાનું છે મોનિટર, પછી લખવાનું છે માઉસ, બરાબર. આ રીતે તમારે લખવાનું. જુઓ, માઉસ. દેખાય? માઉસ. તો લાઈન ભરી ભરીને તમારે બોલતા જવાનું અને લખતા જવાનું. આગળ તમે લખ્યું હશે. હવે બીજા પાના પર તારીખ વાર લખીને તમારે લખવાનું છે. આખી લાઈન ભરીને લખવાનું માઉસ, માઉસ. જોયું છે ને? ચોખ્ખા અક્ષરે તમારે વ્યવસ્થિત લખવાનું છે. બોલી બોલીને સારા અક્ષરે તમારે લખવાનું છે, બરાબર. લાઈન દોરીને લખજો. તમે તમારી મમ્મી પાસે લાઈન દોરાવજો અને લખજો, બરાબર. કમ્પ્યુટરની નોટ તમે બનાવી હશે, બરાબર. એટલે એ રીતે તમારે પહેલાં પેજ પર તમે મોનિટર લખ્યું, હવે બીજા પેજ પર તમારે માઉસ લખવાનું છે. તમારું આ લખાણ ચેક કરવામાં આવશે, તમારે ચેક કરવાનું છે, બરાબર. ચેક કરીને તમારે અમાર લખીને તમારે ચેક કરાવવા આવવાનું છે. એટલે દરેક વિદ્યાર્થી આ શબ્દો લખે લખે અને લખે, બરાબર. ચાલો બીજું હવે આપણે
આગળના ક્લાસમાં બીજા ભાગનું શીખીશું. બરાબર, ચાલો, થેન્ક યુ.